एचके न्यूज માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે અજય વાઘેલા. વાત કરીએ આજના મુખ્ય સમાચારની તો પંચમહાલ હાલોલ મસવાડ જીઆઈડીસી માં બળવે કંપનીમાંથી વેસ્ટેજ પાણી બહાર છોડાતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. હાલોલના મસવાડા ગ્રામ પંચાયતમાં આવેલ રાહ તળાવ ગામના તળાવમાં તેમની નજીકમાં આવેલ સ્વામી આશીર્વાદ બળવે કંપનીમાંથી કંપનીનું વેસ્ટેજ પાણી બહાર છોડવામાં આવે છે અને તે પાણી નજીકના તળાવમાં અને ગામની ગૌચર જમીનમાં જાય છે. રાહ તળાવ ગામના લોકોનું કહેવું છે કે આ પાણી પ્રદૂષિત અને કેમિકલ યુક્ત હોય તેવું લાગે છે. આ તળાવમાં અમારા ગામના પશુઓ અહીં પાણી પીવે છે અને ગામના લોકો પણ આ પાણીનો ઉપયોગ કરે છે, તેથી શરીર ઉપર ખંજવાળ એલર્જી જેવું અનુભવાય છે. સમય જતાં ચામડીના રોગો થવાની અને નજીકમાં આવેલ ખેતરોમાં આ પાણી જવાથી ઊભા પાકને પણ નુકસાન કરે છે. જો આ જ પરિસ્થિતિ રહી તો અમારી જમીનમાં ફળદ્રુપતા પણ નહીં રહે. આ ગામ લોકોનું કહેવું છે કે કંપની મેનેજમેન્ટને વારંવાર કહેવા છતાં આ સમસ્યાનો યોગ્ય નિકાલ આવતો નથી. જો આગળ જતાં અમારા ગ્રામજનો અને પશુઓને કોઈ નુકસાન થશે તો તેના માટે જવાબદાર કોણ? તેથી પોલ્યુશન કંટ્રોલ વિભાગ દ્વારા એની યોગ્ય ચકાસણી કરી ગામ લોકોની સમસ્યાનું નિરાકરણ કરે તેવી રાહ તળાવ ગામ લોકોની માંગ છે. મનોજસિંહ રાઠોડ છે, હું રાહ તળાવ નો વતની છું અને અમારી ગામ પંચાયતમાં બળવે એન્જિનિયરિંગ ની કંપની આવેલી છે અને કંપનીને વારંવાર પાણી વિશે રજૂઆત કરવા હોવા છતાં કોઈ એક્શન લેતી નથી અને હું આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગુ છું કે ઉચ્ચ અધિકારી ધ્યાન દે અને તાત્કાલિક અસરથી પાણી બંધ કરે. હું આ ગામ રહતલાવનો વતની છું. એક મારા ગામના નાગરિક તરીકે હું અબડવે કંપનીના મેનેજર તેમજ દરેક અધિકારીઓને અમે વારંવાર અમારા એ કંપનીનું પાણી કાઢવાથી અમારા ગામના તળાવની અંદર, અમારા ગૌચરની અંદર અને અમારા રસ્તા ઉપર આવી જતા અવાળા જવાના રસ્તા પણ બંધ થઈ જાય છે. ગૌચરમાં આવે છે તો ભેંસોએ પાણી પીએ તો ભેંસો પણ બીમાર થાય છે, ભેંસો અંદર ફસાઈ પણ જાય છે અને રહતલાવના તળાવની અંદર જે પાણી કાઢે છે પ્રદૂષણવાળું, જે કેમિકલવાળું, એ પાણી અમારા પશુ અમારા વપરાશ માટે, તો અમે વપરાશમાં એનો ઉપયોગ કરીએ તો અમારા શરીર ઉપર ખંજવાળ પણ આવે છે અને ઘણી એવી બીમારીઓની અમે મુશ્કેલીની સામનો કરીએ છીએ. તો આ પાણીનો જલ્દીથી ઉચ્ચ અધિકારી અને કંપનીના દ્વારા અને આનું નિરાકરણ લાવે તે માટે અમે આ મીડિયા દ્વારા તમને જણાવીએ છીએ. જય હિન્દ, જય ભારત.